મોરબીમાં માળિયા તાલુકામાં ખેડૂતોને પાક વીમો નહીં મળતા નવતર વિરોધ કરવામાં આવ્યો છે. 7 ગામના ખેડૂતોએ પાણી વગર ખેતરમાં સુકાતા પાકના મૂળિયા ખેંચી નાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો. ગત વર્ષે લીલો દુષ્કાળ અને ચાલુ વર્ષે સૂકો દુષ્કાળ, ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. પાક વીમો અને સિંચાઈનું પાણી નહીં મળે તો ખેડૂતોની મુશ્કેલી વધી જવાનો ભય છે. તો એક અલગ પ્રકારનો વિરોધ મોરબીમાં માળિયા તાલુકાના ખેડૂતોએ કર્યો છે. હિમાંશુ ભટ્ટ મોરબીથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. હિમાંશુ, શું વધુ વિગતો? જી નિશિત, હું આપને જણાવી દઉં કે ગત ચોમાસામાં મોરબી ના બંને ડેમ મચ્છુ 1 અને મચ્છુ 2 ઓવરફ્લો થવાના કારણે જે પાણી છોડવામાં આવ્યું હતું તે માળિયા તાલુકાના મોટા ભાગના ગામોમાં ફરી વળ્યું હતું. અને ખાસ કરીને બધા જ લોકો જાણે છે કે માળિયા પાસેથી પસાર થતો કચ્છનો હાઈવે, જે મેઇન નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે ઉખડી જાય એના ઉપર 10-10 ફૂટ પાણી રહે એટલું પાણી આ વિસ્તારમાંથી પસાર થયું હતું, જેના કારણે માળિયાના વિદરકા પછી આસપાસના જે કાંઈ હંજિયાસર, કાજરડા, વાધરવા સહિતના ગામો જે છે તે ગામની 100% ખેતી ત્યારે ધોવાઈ ગઈ હતી. ને નાના ખેડૂતોને પાક ધોવણના પૈસા પણ જે તે સમયે સરકારની નીતિ પ્રમાણે ચૂકવાયા હતા. જોકે આજની તારીખે આ તમામ 7-8 ગામના ખેડૂતોને ગત વર્ષનો પાક વીમા કંપની તરફથી દેવામાં નથી આવ્યો, મંજૂર કરવામાં નથી આવ્યો. અને ચાલુ વર્ષે જો વાત કરીએ તો વરસાદ નથી, આ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા આજ સુધી સરકારે કરી નથી, જેના કારણે આ વખતે સૂકો દુષ્કાળ, ગત વર્ષે લીલો દુષ્કાળ, આમ આ વિસ્તારના ખેડૂતો ઉપર ખરેખર આભ ફાટી પડી હોય તેવી પરિસ્થિતિ છે. નિશિત, બિલકુલ હિમાંશુ, ધન્યવાદ જાણકારી માટે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.